હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાને ફ્રેશ એન્ડ એનર્જેટિક વ્લોગ માં. ગુડ આફ્ટરનૂન બધાયને, ગુડ આફ્ટરનૂન ખુશી, ગુડ આફ્ટરનૂન મારા ફેમિલીને, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ને હું મસ્ત મજાનો સુવિચાર કહી દે, જીવનમાં સંપત્તિ ઓછી મળશે ને તો ચાલશે, પણ સંબંધ એવો મેળવો કે કોઈ એની કિંમત પણ ન કરી શકે. અરે વાહ. અને આ સુવિચાર છે ધ્રુતિનો, જેને મને ઇન્સ્ટામાં શેર કર્યો હતો થોડા દિવસ પહેલા. થેન્ક યુ. મસ્ત મજાનો સુવિચાર હતો. ને હમણાં હું આ હવારમાં બોલતો નહીં ને, ખુશી એનર્જેટિક વ્લોગમાં આવી હતી તો ઘણા બધાની કોમેન્ટ આવી હતી કે આશિષજી કેમ એમ બોલતા નથી, એનાથી એકદમ છે ને ફ્રેશ અને એનર્જી વાળું ફીલ થાય કે બોલો કે. તો બોલતા હોય તો. અરે વચ્ચે વચ્ચે બે ત્રણ વાર ભૂલાઈ ગયું મને, હવે પાછું ચાલુ કરી દીધું આપણે એનર્જેટિક એક વ્લોગ બોલવાનું. અરે વાહ. મેડમ ચાલુ કરી દીધી હેર કેર ની ટ્રીટમેન્ટ અત્યારે. ખબર પડી જાય ને, હવાર હવાર માં આ ખાનું ન હોય, હાઈ જે હોય તો એમ લાગે, હાઈ જે હોય તો ચટણી બનાવતી હોય. અત્યારથી તૈયારી ચાલુ કરી દીધી કે થોડાક ચણા ઝાડ ઉપર અત્યારથી ચડાવી દો, એટલે શોપિંગ નો ટાઈમ આવે ને ત્યારે હરિપટના ટોચ ઉપર બે, પછી હરિપટના ખીચા ખાલી કરવા થાય. તમે તમારું બધું કેટલા 6 જોડી કપડા લીધા તમે, તો મારે એના ડબલ લેવા પડે. એટલે ડબલ કે ના, ડુંગળી નો રસ નહીં નાખી લે બધું, અને પછી રસોઈ બનાવવા બેસું. અમે બે કઈ આઈ જે નાસ્તો કર્યો નથી, ખુશી બનાવવાનું ચાલુ કરી દીધી રસોઈ ને. મમ્મી ને પપ્પા ગયા છે ને શાક માર્કેટ માં બે. ધમકી આપે મને, બોલો બ્લોગ માં ધમકી આપે, વિચાર કરવાની હિંમત. મને એકલા માં તો કેટલી દબાવતી હોય છે. જમીને અમે ઉભા થઈ ગયા, અને જો હજી બધું એમનું જ પડ્યું છે, અને જો મમ્મી એને કુંડુ લાવ્યા મસ્ત મજાનું બધા પક્ષી અને પાણી પીવા માટે. અને હવે ના વાસણ ધોઈશ ને, એટલે નારે આરે કુંડા ને મસ્ત મજાનું પેલા ધોઈ નાખીશ, અને આમાં ઠંડુ ઠંડુ પાણી ભરીને આપણે ડીંગાડી દેવાનું છે. અરે વાહ. એટલે પક્ષીને પીવા થાય ને બિચારા, પક્ષીને પાણી પીવા બે થી આવતા હતા, તો પછી મારે કાલે જવું હતું. મેં કીધું આજ તો હું લઈ આવું જ કીધું. હા, અને ખુશી છે ને દિવસ માં 2 વાર પાણી બદલાવા. હા, પાણી એટલે બદલાવું પડે, નખરે ને ગંદુ થઈ જાય પાણી, અને ગરમ નહીં થઈ જાય પાણી, એટલે તડકાનું ગરમ થઈ ચોખ્ખું થતું જાય ને, નકર એને એમાં કઈક બેક્ટેરિયા ને મચ્છર ને એવું થાય, વળી આપને કહીને આપને તાવ આવે. નીચ થાય જો અત્યારે નજીક મારે માથું ધોવું છે, માથું ધોઈને પછી ફ્રી થઈ જાઉં, તો એકાદું ભજન શૂટ કરી, અને પછી છે ને આજે 4 વાગ્યા પછી છે ને આશિષ આપણે ગાર્ડન માં જવું છે. 4 રીલ્સ છે બનાવવાની છે અહીંયા જઈને. અરે વાહ, 4 રીલ્સ બનાવી નાખીને રેડી ને રેડી જોઈ ને આવા કલાકાર પડ્યા આપણી આઈ રહે, તો પછી શું ચિંતા. જો અમે છે ને કાલ રાતે બેઠા હતા ને, તો અમે એક મસ્ત મજાનું ને ફટાણું પ્રિય પાછું ક્રિએટ કર્યું છે. હા, મસ્ત મજાનું બે હા હું બેહીને કરતા હતા. મેં કીધું હારું ફટાણું લખી નાખો, કીધું એટલે એને
હમણાં એકાદ બે દિન માં શૂટ કરીને આપણે એને અપલોડ કરી દઈએ. હા બહુ સરસ પઠાણ હોય, મોજા જ પડવાની, મજા આવશે એવું પઠાણ ક્રિએટ કરવા. ઓલું પઠાણ હતું જે એના કરતા સારું છે આ પઠાણ. હા ને ક્રિએટ કરતા હતા ને એમાં જે વર્ડ્સ ગોઠવતા હતા ને એમાં એવું હૈસા ના ના બધા સજેશન આપ્યા. હું કઈક ભલતું સજેશન આપું, બા કઈક ભલતું સજેશન. તો જો હમણાં થી છે ને અમે કોમેન્ટ્સ ને એવું લેતા નથી ને, તમારા લોકો ના મેસેજ આવ્યા હતા કે ખુશી દીદી કેમ તમે કોમેન્ટ્સ ભૂલી જાવ છો, તમે ભૂલતા નથી. પણ અમારે છે ને બ્લોગ માં આ બીજું બીજું બધા મહિનો ઓલું થઈ જાય. હા અને અમે હાલતા ચાલતા અમે એકાદ બે ત્રણ કોમેન્ટ છે ને લેતા રહીશું. એક કોમેન્ટ છે નિશાની કે ખુશી દીદી ફરવા જાવ ને તો ત્યાં છે ને જીન્સ ટોપ ને એવું નો લેતા, કે ડ્રેસ જ લેજો કારણ કે ત્યાં મંદિર માં એલાઉડ નથી. અમે છે ને ખુશી ની જે ખરીદી કરશું ને તે બધા ડ્રેસ ની ને એવું ટ્રેડિશનલ ટ્રેડિશનલ ઉપર જ હું બધું વસ્તુ લઈ લઈશ, જીન્સ હું લેવાની જ નથી. અને અમે મંદિરે જઈએ ત્યારે હંમેશા ઓલવેઝ અમે પ્રિફર કરીએ ડ્રેસ ને એવું જ કરીએ. અમે જીન્સ ટોપ ને ઓછું પ્રિફર કરીએ, હું જીન્સ પહેરું જ નહીં. જો કે પહેરવાય તો ચારે હે ને અમે ગાર્ડન માં જઈ થોડી ઘણી રીલ્સો શૂટ કરશી ને થોડી ઘણો બેસીને આવતા રહે માઇન્ડ ફ્રેશ કરીને, માઇન્ડ ફ્રેશ કરીને થોડોક નાસ્તો કરીને. હા એટલે જો આપણે કપડા એના માટે બદલવા પડ્યા તો હવે આના જ કપડા ચાલશે ને. હાલે હાલે એમાં શું છે, એટલે આપણે ગાર્ડન માં જી ઈચ્છા થઈ પહેરી લેવાની, એવું થોડુંક કે ફરજિયાત ઓલા જ કપડા પહેરવાના. અત્યારે ઉનાળામાં પાછા કપડા બદલવાનું વધારે કંટાળો, ગરમી થતી હોય ને એટલે. તો મેં એમ વિચાર્યું હતું કે આપણે ફરવા જઈશું ને એ કપડાં બદલવાના, કારણ કે આપણે અહીંયા બીચ પર ને માધવપુર બીચ ને બધા આપણે જે લોકેશન પહેલેથી જ નક્કી કરેલા છે, જો એમાં એને એડ કરવાનું થશે ને તો અમે એડ કરશું. પણ આટલા જે મેં તમને કીધા હતા ને, અમે જે નક્કી કર્યા એટલા તો અમે ફરવાની ઈચ્છા છે. ગાર્ડન એ પહોંચ્યા ને તો ગાર્ડન હજી બંધ, એક એક 10 મિનિટ ની વાર છે ગાર્ડન ઓપન થવામાં. તો અત્યારે અહીંયા બેવું પડશે, થોડીક વાર વેઇટ કરવો પડશે. બેઠા જાય ગાડીમાં અત્યારે આરામથી બેઠા, પછી પછી અંદર ગાર્ડન માં ભરશું કા. મમ્મી ઘણા ટાઈમ પછી આવશે, આવ્યા છે ગાર્ડન માં. અમે જયારે વ્લોગિંગ સ્ટાર્ટ કર્યું હતું ત્યારે આવ્યા હતા. પપ્પા તમે આ ગાર્ડન જોયો બહેના પછી? ના હું અંદર નથી ગયો, આમ ખબર છે કે આ ગાર્ડન છે. ખુશી હું તને શું કહું, આપડે દ્વારકા જાય ને ત્યારે તું મારી જગ્યાએ બેસી જઈજે, એટલે મોજ પડી જાય. ઓકે એટલે તમારો મતલબ એમ છે કે આજે ડ્રાઈવર સીટ રહી આપણે ચેન્જ કરી નાખી એમ ને? ના તારે અહીં આવવાનું ખાલી એમ. જયારે શીખવાનું થાય ને ત્યારે બે બાજુ નખાવી દે, બ્રેક એક્સેલેટર બધું નખાવી દેવું, એટલે આસે હેન્ડલ કરે તો મને થોડું ઈઝી પડે ને. નક્કી નઈ દ્વારકાધીશ ના દર્શન કરવાની જગ્યાએ હાચું કા દ્વારકાધીશ ના દર્શન કરાવી દે. હોળી પછી જ આવશું, ફાઇનલ ડેટ થઈ ગઈ છે, અમે તમને જણાવી દઈશું થોડાક દિવસ માં. તમે જોઈ લીધું ને બિહાઇન્ડ ધ સીન, તો ફાઇનલી અમારી રીલ એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે. મસ્ત મજા આવી ને મમ્મી, કમ્પ્લીટ કરી નાખી હવે જોવાય એનું એડિટિંગ બેડિટિંગ કરીને. હા
આજે તો બહાર શૂટ કર્યું, કીધું કે આજે છે ને બહાર જઈને બહાર બધું શૂટ કરી કેવી મજા. હવે છે ને અમે ફરીને આવીને પછી અમે નવું નવું વિચાર્યું છે કે અમે બહાર ના બધા લોકેશન્સ લઈ બહાર નું બધું તમને લોકોને બતાવી રીલ્સ માં. અમે કીધું કે ફરીને ટ્રીપ કરીને આવીને પછી નવો કોન્સેપ્ટ માં ઘણા વિડીયો બનાવશું બધું કરશું બધું વિચારીને રાખ્યું કીધું, પણ એક ટ્રીપ કરી આવીને પછી થોડુંક માઇન્ડ ને ટ્રીપ માં ફ્રેશ થઈ જાય એટલે પછી મજા આવશે. એટલે નવું નવું આવતું રહેશે. અમે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી દે તો કરી દેજો, મોજ પડવાની છે. અને પછી બહાર બનાવશું તમને જોવાની મજા આવશે. હા જો બા હે ને ફોમ માં બા ને ને બધું નવું નવું હે ને અમે કહી દીધું કે આ રીતનું આપણે બા કરવું હે ને આ રીતનું, તો બા તો બહુ જુસ્સામાં કે બહાર કરવું મજા આવશે કે. જો બધું થઈ ગયું, રીલ શૂટિંગ થઈ ગઈ, થોડોક ફોટો શૂટે કરી લીધું અમે, આખું ફેમિલીએ કર્યું, મમ્મીએ ને ખુશીએ કર્યું, મેં ને ખુશીએ કર્યું, બધા હે ખુશી ફોટોશૂટ કરી લીધો. મેં હે ને માથું છોડીને આખું ફોટોશૂટ કરવા હારું, આખો ફેમિલી ને ફોટા પાડ્યા ગા મમ્મી. ને અમારા ફેમિલી ફોટા જોવા હોય તો ઇન્સ્ટાગ્રામ નામને ફોલો કરી દેજો, એમાં અમે અપલોડ કરતા મુકતા હોય ડે મુકતા રહીશું એમ. હવે તો કન્ટિન્યુ જો કે વારે ઘડી અમે ક્યાં કોઈ પણ જગ્યાએ ગયા હોય પાડ્યા હોય ફોટા, એ બધા ફોટા અમે ફોટા બધા આવતા રહેશે મોજે મોજ. અરે વાહ, કાઈ નહીં હાલો હવે નીકળી ઘરે જઈ રસોઈ થોડોક નાસ્તો કરી લઈ પહેલા. તો નાસ્તો કરી લઈ હું કરું પછી આમ બધું બતાવતો ખરો કેવું છે. અરે મસ્ત મસ્ત ગાર્ડન છે, થોડીક નવસારી ઝલક જોઈ લ્યો. અને અહીંયા બધા છોકરાઓને સ્કેટિંગ કરે છે અંદર, હજી તો આવ્યા નથી, હવે આવશે બધા હાઈન પડે ખુશી, બધા છોકરા આવશે સ્કેટિંગ માટે. ને આ સુવિધા સારી, છોકરાને ફ્રી માં સ્કેટિંગ ઓલું મળી જાય આખું. સારું સારું કહેવાય, ઠોપોર થાય ને એટલે બધા આવે. હવે ખુશી ઉપર 1000 રૂપિયા દેણું કરી નાખી ને આપણે, 1000 રૂપિયા આવે ને મજા જ આવે. કોઈ દિવસ શરત માં પેલા પૈસા નો હોય જીતે ને પછી તમે અહીંયા 5 કરોડ નો ઢગલો મૂકો ને હું અહીંયા મરચી ખાવાનું ચાલુ કરું. હું આવડો મોટો 5 કરોડ નો રૂપિયા. તો ગેમ શું છે ને એ હું તમને કહી દઉં. આ છે ને જો આપણે મગનો બાઉલ ભર્યો છે અને બે વાટકી, આ બાજુ હું બેસીશ, આ બાજુ આશીષ બેસે બરોબર, અને આ મોઢેથી ચમચી લઈને મગમાં છે ને આ ભરવાની છે વાટકી. આપણે 3 રાઉન્ડ થશે, પેલો રાઉન્ડ 1 મિનિટ નો હશે, બીજો 1 મિનિટ, ત્રીજો 1 મિનિટ નો. 1 મિનિટ થઈ જશે ને પપ્પા સ્ટોપ કહી દેશે આપણને, એટલે આપણે સ્ટોપ થઈ જવાનું. બીજા રાઉન્ડ માં એવી રીતે છેલ્લે ફાઇનલ માં જેના વાટકી માં વધારે મગ હશે ને એ જીતી ગયા. ઓકે ઓકે, મારે તો હજી એક વાટકી જોઈ છે લગભગ. હા હા, મારે જોઈ જાહે હો એક વાટકી. એક બે ત્રણ મિનિટ તો હું દઈશ, તમે ચિંતા કરો. ઓકે, અને જેટલા મગ નીચે ઢોળાઈશે ને એ બધાય મગ ગણવામાં આવશે, નહીં જેટલા વાટકી ની અંદર છે એ જ ગણવામાં આવશે. ને ઢોળવા હોય તો ભલે નો ઢોળવા હોય તોય ભલે, એ તો એમ જ હોય, ઈડવાના આપણે જ પડશે. ચાલો જોરો સોરો માં તૈયારી ચાલુ હોય, જો સાઈડ માં બીજી વાટકી મૂકી દીધી વળી ભરાઈ જાય કામ લાગે ને. હવે થોડીક વાર બોલીશ ને. હા ઉભાર્યો. 1 2 3
9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. તારું ફેવરિટ ડેસ્ટિનેશન કયું છે ફરવા માટે? મારું ફેવરિટ ડેસ્ટિનેશનમાં છે ને, જો મને છે ને પહેલેથી જ એમ હતું કે હું છે ને ગુજરાતની અંદર છે ને બધું ફરી લઉં એમ, પછી આપણે ગોવાની બાજુ જઈશું એમ. ઓકે, તન તમારું? મને મને આ ઇન્ડિયામાં ગમે એ જાય લઈ જાવ ને, એટલે મને ફરવું ગમે. મને ફરવું ગમે, મને ફરવું ગમે, પણ મને એવું નહીં કે મારે છે ને બહારના ઇન્ટરનેશનલ ડેસ્ટિનેશન ગમે. ઇન્ડિયામાં જેટલું બધું જોવાનું હોય તો ઇન્ડિયામાં જ જોઈ ને. એ વાત સાચી છે, ઇન્ડિયામાં એટલું બધું જોવાનું હોય તમારે બહાર જવાની જરૂર જ પડે. ઇન્ડિયામાં જેટલા ડેસ્ટિનેશન હોય ને એટલા ફરીને ત્યાં આપણે ગઈઢા થઈ જાય. હું બધે ટ્રાવેલિંગ ને બધું જોતો હોય ને, એટલે હું ખુશી ને બધા ખુશી કે આ હું જોતા, જોવાની મજા આવે, જોઈને તો ઈચ્છા થાય કે અહીંયા જઈશું કોક વાર. તમને ફરવાની વાત તો થઈ ગયા, તમને રહેવું ક્યાં પસંદ છે કે મને આ જગ્યાએ રહેવું ગમે એમ? મને નવસારીમાં જ ગમે. નવસારીમાં? નવસારીમાં જ. બસ આપણું નવસારી બોલો ને આપણે ભલા. સાચી વાત છે. અને હું તમને હું કઉ ને તો મને ક્યાં રહેવું ગમે, તો મને મારું કોરબી રહેવું ગમે. તો જાઓ કોરબી. તો કાઈ વાંધો ન, વહી જઈશ. તમે એમ કહો જાઓ એટલે વળી એ મમ્મી આપને તો નવસારી ગમે. નવસારી જ ગમે ઓ બટા. પણ જે પહેલેથી જ્યાં રહ્યા હોય ને અહીંયા બધાને રહેવું ગમે, તો મને એને મોરબી રહેવું ગમે ને આશીષ ને નવસારી રહેવું ગમે. તો કેડી પોટલા પેક કરો? હું તો પોટલા પેક કરી નાખું. હાલો ના ના વાંધો નહી. તો એમ નહીં હાલો, તો આપણે મોરબી રહેવું પડે તો તમે રિયોક નો રહ્યો? ના હું નો રહો. તો હું કામ અમે તમારો ભેગા નવસારી રહી ઈ પતે નો રે. બોલો એ તો એવું જોઈ જો શું કરવા લે, એ તો નિયમ છે સૃષ્ટિ નો. તો પછી હું એકલી વહી જાઉં ઘરના ભાગલા પાડ નાખો, અડધું ઘર મારું અડધું ઘર તમારું. ઓકે લે 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 લે, કઈ વાંધો નહીં, જા લઈ જા અડધું ઘર, તાર જેટલું લેવું હોય એટલું. આ બા અડધું ઘર મારું અડધું ઘર તમારું. ઓકે ઓકે. મમ્મી મમ્મી પપ્પા મારા ભાગે મારા ભેગા મોરબી. મમ્મી નીકળી ગયા એક
ચાલો મળીશું નેક્સ્ટ વ્લોગ માં, ત્યાં સુધી બધા બાય ને ગુડ નાઈટ. અને આજે આપણે છે ને કાલે હાંડવો બનાવવાનો છે, તો આપણે અત્યારે હાંડવાનું બેટર દઉં ને બધું પલાણી રાખજો, એટલે કાલે હાંડવો ખાવાનું છે. મજા જ આવવાની. મને હાંડવો એક મારી ફેવરિટ આઈટમ છે, મને બહુ મજા આવે. મમ્મી બનાવી દે તમને. હા તો આપણે કાલે બનાવશું, મારે આજે જ બનાવવું હતું, પણ હવે તો એના માટે પહેલા પ્રિપેરેશન કરવું. તો ચાલો બધાને બાય.